સુરત અને ઉધના રેલવે સ્ટેશન વચ્ચે 3 યુવકો ટ્રેનની અડફેટે ચડ્યા હતા, જેમાં 2ના મોત નિપજ્યા છે, જ્યારે 1ને ગંભીર હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના 6 યુવકો રાજસ્થાનથી અજમેરપુરી એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને વલસાડ જવાથી નીકળ્યા હતા. સુરત સુધીની ટ્રેન હોવાથી આજે સુરત ઉતરી વલસાડ જવા માટે અન્ય ટ્રેનમાં બેસી ગયા હતા. જો કે ટ્રેનમાં રહેલા મુસાફરોએ માર્ગદર્શન આપ્યું હતું કે આ ટ્રેન સુપરફાસ્ટ છે અને વલસાડ ઊભી નહીં રહે, જેથી યુવાનો સુરત ઉધના રેલવે સ્ટેશન વચ્ચે રઘુકુળ માર્કેટ રેલવે ગરનારા નજીક ધીમી ચાલી રહેલી ટ્રેનમાંથી રેલવે ટ્રેક પર ઉતરી ગયા હતા. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે 6 પૈકી 3 યુવાનો ટ્રેનની અડફેટે ચડ્યા હતા, જેમાં એક કુલદીપ કુલસિંગનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારબાદ યુવાનો દ્વારા અન્ય લોકોની મદદથી ટ્રેનની અડફેટે આવેલા ત્રણેયને ઉચકીને ઉધના રેલવે સ્ટેશન લઈ ગયા હતા, જ્યાંથી 2 યુવકો પ્રવીણ ધીરસિંગ અને પ્રવીણ નારાયણસિંહને 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં પ્રવીણ ધીરસિંગનું મોત નિપજ્યું હતું, જ્યારે પ્રવીણ નારાયણસિંહની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તે રેલવે પોલીસ અંગે તપાસ હાથ કરી છે. ઉધના અને સુરત રેલવે ટ્રેકની વચ્ચે કાંકરી ખાડી વિસ્તારમાં રાજસ્થાનના જે 6 છોકરા આજે જે મજૂરીમાં આવેલા અને તેઓ ટ્રેનના પાટા ક્રોસ કરતા હતા, તે વખતે કણાવતી એક્સપ્રેસ આવેલી 9 વાગે અને એની અડફેટમાં આવતા 3 છોકરાઓ, બાળકો જે છોકરાઓ હતા એમને ઈજા થઈ હતી. એમાં એક સ્થળ ઉપર મરણ થયેલ છે, એનું નામ છે દિલીપસિંહ ભૂપસિંહ રાજપૂત છે. બીજા વ્યક્તિ હતો, એનું નામ પ્રવીણ ધીરસિંહ, એને ઈજા થતા એ સારવાર સિવિલ હોસ્પિટલમાં મરણ થયેલ છે. અને ત્રીજો સાબંકરી છે, એ હવે સારવાર હેઠળ છે. અને તેના વિરુદ્ધ અમે સીઆરપીસી 174 મુજબ કાર્યવાહી કરી રહ્યા છીએ. રિપોર્ટિંગ બાય યાસિન દ્વારા સુરત બીટીએસ ન્યૂઝ.